વિડિયોની અંદર આપણે જોઈશું બહિર્ગોળ લેન્સ અને અંતગોળ લેન્સ વચ્ચેનો તફાવત. તો ચલો જોઈએ બહિર્ગોળ લેન્સ અને અંતગોળ લેન્સ વચ્ચેનો તફાવત. તે મધ્યભાગમાં જાડો અને કિનારીએથી પાતળો હોય છે, જ્યારે તે મધ્યભાગમાં પાતળો અને કિનારીએથી જાડો હોય છે. એટલે કે બહિર્ગોળ લેન્સ મધ્યભાગમાં જાડો અને કિનારીએથી પાતળો હોય છે, જ્યારે અંતગોળ લેન્સ મધ્યભાગમાં પાતળો અને કિનારીએથી જાડો હોય છે. તેને અભિસારી લેન્સ કહે છે, જ્યારે તેને અપસારી લેન્સ કહે છે. એટલે કે બહિર્ગોળ લેન્સને અભિસારી લેન્સ કહે છે, જ્યારે અંતગોળ લેન્સને અપસારી લેન્સ કહે છે. તેના વડે વાસ્તવિક તેમજ આભાસી પ્રતિબિંબ મળે છે, જ્યારે તેના વડે ફક્ત આભાસી પ્રતિબિંબ મળે છે. એટલે કે બહિર્ગોળ લેન્સ વડે વાસ્તવિક અને આભાસી પ્રતિબિંબ મળે છે, જ્યારે અંતગોળ લેન્સ વડે ફક્ત આભાસી પ્રતિબિંબ મળે છે. તેના વડે મળતું આભાસી પ્રતિબિંબ વસ્તુ કરતાં મોટું મળે છે, જ્યારે તેના વડે મળતું પ્રતિબિંબ આભાસી પ્રતિબિંબ કરતાં નાનું મળે છે. એટલે કે બહિર્ગોળ લેન્સ વડે મળતું આભાસી પ્રતિબિંબ વસ્તુ કરતાં મોટું મળે છે, જ્યારે અંતગોળ લેન્સ વડે મળતું આભાસી પ્રતિબિંબ વસ્તુ કરતાં નાનું મળે છે. તો મિત્રો, આ હતો બહિર્ગોળ લેન્સ અને અંતગોળ લેન્સ વચ્ચેનો તફાવત. તો ચલો ફરીથી એક વખત જોઈએ બહિર્ગોળ લેન્સ અને અંતગોળ લેન્સ. તે મધ્યભાગમાં જાડો અને કિનારીએથી પાતળો હોય છે, જ્યારે તે મધ્યભાગમાં પાતળો અને કિનારીથી જાડો હોય છે. તેને અભિસારી લેન્સ કહે છે, જ્યારે તેને અપસારી લેન્સ કહે છે. તેના વડે વાસ્તવિક તેમજ આભાસી પ્રતિબિંબ મળે છે, જ્યારે તેના વડે ફક્ત આભાસી પ્રતિબિંબ મળે છે. તેના વડે મળતું આભાસી પ્રતિબિંબ વસ્તુ કરતાં મોટું મળે છે, જ્યારે તેના વડે મળતું આભાસી પ્રતિબિંબ વસ્તુ કરતાં નાનું મળે છે. તો મિત્રો, આ હતો બહિર્ગોળ લેન્સ અને અંતગોળ લેન્સ વચ્ચેનો તફાવત.